આ તરફ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના કેશોદના ટીનમસ ગામમાં જળબંબાકારની સ્થિતિ. મધુવંતી અને ઓસત નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક ટીનમસ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા. કેડ સમા પાણી આ ગામમાં ભરાઈ ચૂક્યા છે. જળબંબાકારની સ્થિતિ ટીનમસ ગામમાં જોવા મળી. મધુવંતી અને ઓસત નદીના પાણી ગામમાં ઘૂસ્યા. સારા વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ત્યારે મધુવંતી અને ઓસત નદીના પાણી ગામમાં ઘૂસી ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગામના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. જમીન ત્યાં જળની પરિસ્થિતિ હાલ અત્યારે ટીનમસ ગામમાં જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસવાની જે સમસ્યા હતી તે જોવા મળી હતી. મધુવંતી અને ઓસત નદીમાં પાણી જે હતા તે ગામમાં ઘૂસી ચૂક્યા છે અને ગામમાં પાણી ઘૂસતા જ ટીનમસ ગામ હાલ અત્યારે જમીન ત્યાં જળ જેવી સ્થિતિ ગામમાં જોવા મળી હતી. ગામના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ સ્થાનિકો ને હાલાકી બેઠવાનો વારો આવ્યો હતો. તો ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું. તો જૂનાગઢના કેશોદના ટીનમસ ગામમાં જળબંબાકાર. મધુવંતી અને ઓસત નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સંવાદદાતા પ્રતિક પંડ્યા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી પ્રતિક, ટીનમસ ગામમાં અત્યારે જમીન ત્યાં જળની સ્થિતિ, સ્થાનિકોને કેટલી હાલાકી, કેટલા સમયથી આ જળભરાવ? બિલકુલ, જૂનાગઢ જિલ્લાના ટીનમસ ગામની જો વાત કરીએ તો ભારે વરસાદ આજે વરસ્યો હતો. હાલ જો કે વરસાદે ટીનમસ ગામમાં વિરામ લીધો તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે, પણ ગામની બજારોમાં પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે મધુવંતી નદી હોય કે પછી ઓઝક નદી હોય, આ જે નદીઓમાં પાણીના પ્રવાહ વધ્યા તે પાણીનો પ્રવાહ ટીનમસ ગામમાં ઘસી આવ્યો હતો, જેને લઈને ગામની બજારોમાં પાણી ફરી વળ્યા, જેને લઈને ગામના ખેતરોમાં પાણી વળ્યા. જાણે કે દ્રશ્યો સર્જાયા હતા. લોકોને અવર જવર માટે હાલાકી પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની તેમને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જી પ્રતિક, તો મધુવંતી અને ઓસત નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. કેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે હાલ અત્યારે? પ્રાથમિક માહિતી શું સામે આવી રહી છે? પ્રાથમિક માહિતીની વાત કરીએ તો ટીનમસ ગામમાં લગભગ 4000 જેટલી લોકોની વસ્તી છે, પરંતુ કોઈ મોટી જાનહાની હોય તેવું લોકોનું જણાવ. પાણી ભરાવાના કારણે સમસ્યા છે, તકલીફ પડી રહી છે. ઘર વખરીની ચીજ વસ્તુ લેવાની હોય કે પછી મેડિકલ ઇમરજન્સી હોય, આ બાબતને લઈને લોકોને અવર જવરમાં ચોક્કસપણે. જી જી પ્રતિક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ગામના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. મધુવંતી અને ઓસત નદીના પાણી ગામમાં ઘૂસ્યા. સ્થાનિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયસિંહભાઈ, જી જયસિંહભાઈ, હાલ અત્યારે ગામની શું સ્થિતિ છે? બેન, અત્યારે ઓજત, ઉબેણ, મધવંતી અને હાબરી તારે નદીનો પાણી અમારા ગામની આગળના ભાગમાં ત્રણ તારે નદીનો સંગમ થાય છે. અત્યારે 4 દિવસમાં ટીનમસ થી અવર જવર થવાની, ટીનમસ, એંદડા અને આખા એના તમામ રસ્તાઓ અત્યારે બંધ થઈ ગયા છે અને 4 દિવસથી આ જળ પ્રવાહ સતત ચાલુ છે. અમારે ઓજતના કાંઠાની ટીમનો વિસ્તાર સદંતર પાક આખો નિષ્ફળ થયો છે. હેલો, જી જી જયસિંહભાઈ. હા હા, જી જયસિંહભાઈ, તો ગામમાં પાણી ઘૂસી જવાને કારણે કેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે હાલ અત્યારે? હે, કેટલા ગામો સંપર્ક વિહોણા થયા, કેટલા ગામનો સંપર્ક તૂટ્યો? અત્યારે બેન, શરૂઆત અહીંથી એવી થાય છે કે ઓજતના ડેમથી નીચેના ભાગથી ટીનમસ, દાદોઈ, સેંદરડા, આખા, ટીકર, બામણાસા, બાલાગામ અને ત્યાંથી તમામ ગેડ વિસ્તારમાં એનું કેન્દ્ર બિંદુ છે. એ ટીનમસ થી શરૂઆત થાય છે અને અહીંથી અમારી તમામ જમીન, અમારી ટીનમસ ની ઓછામાં ઓછી 2000 વીઘા જમીન છે, એ હાવ સદંતર આ 4 વર્ષ થયા પીપરાણાનો પુલ બન્યું ત્યાંથી સદંતર એવડી નુકસાની 4 વર્ષથી થાય છે કે ખેડૂત કોઈ મોલ લઈને નથી આવતા. જી જયસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો છેલ્લા 4 વર્ષથી ગામની આ જ પરિસ્થિતિ છે. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે ગામમાં પાણી ભરાય છે અને અનેક ગામો સંપર્ક વિહોણ થાય છે. ત્યારે મધુવંતી અને ઓસત નદીના પાણી ટીનમસ ગામમાં ઘૂસી જતા જળબંબાકારની સ્થિતિ.